દક્ષિણ આફ્રિકા પર નિગ્રો જાતિના લૂંટારુઓ દ્વારા ગુજરાતીઓ પર છાસવારે થઈ રહેલા હુમલાઓના વિરોધમાં સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકામાં રોજીરોટી માટે ગયેલા ભરૂચ, વડોદરા તેમજ સુરત જિલ્લાના યુવાનો પર દક્ષિણ આફ્રિકાના વધી રહેલી ઘટનાઓથી ભારત ખાતે રહેતા તેઓને પરિવારજનો ચિંતાતુર બને છે. ત્યારે નિગ્રો જાતિના લૂંટારુઓ સામે પગલાં લેવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે, જે અંતર્ગત સોમવારના રોજ ભરૂચ જિલ્લા સમાહર્તા સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી આફ્રિકામાં રહેતા ભારતીયો ઉપર અવારનવાર ત્યાંના ગુંડા તત્વો નિગ્રો જાતિના કાર્યાઓ દ્વારા ભારતીયો ઉપર ભયંકર હુમલાઓ થઈ રહ્યા છે અને તેમની માલ મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું છે. નિગ્રો જાતિના લૂંટારુઓ સામે સખત કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. સરકાર દ્વારા આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો દ્વારા આવનારા દિવસોમાં ભારત દેશના મુંબઈ શહેરમાં આવેલી સાઉથ આફ્રિકાના એમ્બસી સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં અબ્દુલભાઈ કામઠી, અબ્બાભાઈ મુનશી, ઇમ્તિયાજ પટેલ, હસન શેરપુરી, ઇકબાલ પાડાને, હારુન ગેલી, હર્ષદ વારંગ, પરેશ મહેતા તેમજ અલ્તાફ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. આજ રોજ અમે ભરૂચ શહેર, બરોડા જિલ્લો, પછી સુરત જિલ્લો અને ભરૂચ જિલ્લાના સમસ્ત નવયુવાનો, આગેવાનો અને વડીલો તરફથી જે સાઉથ આફ્રિકાના વેન્ડા અને આખા વેન્ડા આફ્રિકા શહેરની અંદર અમારા જે ગુજરાતના અને ખાસ કરીને ભરૂચ જિલ્લા, બરોડા જિલ્લા અને સુરત જિલ્લાના જે નવયુવાનો પોતાનું વતન છોડીને આફ્રિકામાં પોતાના ફેમિલીનું સારું જીવન જીવે, રોજીરોટી કમાવા માટે આફ્રિકામાં ઈચ્છાય છે, ત્યાં સારી એવી એ લોકો દેશની પણ વિકાસમાં લાગેલા છે અને એમને સારા એવા ઉદ્યોગો અને ત્યાં વેપારી વર્ગના ભારતીયોનું ત્યાં સ્થાન છે. આગવું છેલ્લા 10 વર્ષથી આપણા ત્યાં ભારતીયોની ઉપર ત્યાંના નિગ્રા કાર્યા, જો આતંકવાદી આ લોકો કહેવાય, ખરા આતંકવાદી કે જે આરેઢળ ગોળીઓ મારે જ અને ભારતીયોને મોત નીપજે જ. મારી પાસે આ યાદી છે, એમાં લગભગ અત્યાર સુધીમાં 70-80 નવયુવાનો આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ ગામોના લોકો બિચારા વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા છે, આખો આખો દિવસ ત્યાં રોજીરોટી કરવા માટે મહેનત કરે અને આ નિગ્રા કાર્યો આવે.